નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે માતાના મઢથી નીકળીને લખપત જઈ રહ્યા છીએ. માતાના મઢથી લખપત 41 કિલોમીટરના અંતરે આવેલું છે. અને લખપત આપણે જઈએ છીએ ત્યારે વચ્ચે તમને બહુ જ વધારે પવનચક્કીઓ દેખાય છે, તો ચાલો તમને પવનચક્કી પણ દેખાડી દઈએ. અને અહીંયા ઊંટ પણ ભારે પ્રમાણમાં તમને જોવા મળે છે. દર્શક મિત્રો, આપણે જ્યારે લખપત જઈએ છીએ તો લખપતની પહેલાં સિયોટ કાવ્સ આવે છે. તો સિયોટ કાવ્સ એટલે કે સિયોટ ગુફા પ્રાચીન છે, તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આજે મેઇન રોડથી 9 કિલોમીટરના અંતરે આ ગુફા આવેલી છે. તો ફાઇનલી દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સિયોટ ગુફા. આ સિયોટ ગુફામાં બુદ્ધ શૈલીના જે અવશેષો છે તે મળી આવ્યા હતા. ત્યારથી પ્રમાણિત થયું હતું કે આ બુદ્ધ ગુફા હતી. તો અહીંયા તમે આવો છો તો અહીંયા આપણે એક બોર્ડ મારેલું છે, તે બોર્ડમાં એની જે હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, તે દર્શાવ્યો છે. તો ચાલો ઇતિહાસ થોડોક વાંચીને તમને જણાવી દઉં, તમને ખ્યાલ આવે. તો આ શૈલ ગુફાઓ ઇતિહાસના પ્રભાવે આ સમૂહમાંથી ગુફા પૂર્વ વિમુખ ગર્ભગૃહ પ્રદક્ષિણાપદ અને પરસાદ હોવાથી પહેલી કે બીજી સદીનું શૈલ મંદિર હોવાનો તેમજ એમાંથી મળેલ બ્રાહ્મી લિપિના લખાણો અને મુદ્રા પરથી બુદ્ધોએ એનો ઉપયોગ કર્યો નિર્દેશ મળી આવે છે. અન્ય ગુફાઓ સાદી અને એક ખંડણી છે. હુએન સંઘની 7મી સદીના પ્રવાસી પોથીમાંથી મળતા નિર્દેશ મુજબ સિંધુ નદીના મુખ પાસે 5-1 માઇલના ક્ષેત્રમાં 80 ગુફામાંની આ એક ગુફા હોવાનું સંભવ છે એવું આ જગ્યા પર લખેલું છે. તો ચાલો તમને જે બોર્ડ છે તે પણ બતાવી દઉં, જેથી તમે વાંચવું હોય તો વાંચી શકો અને અહીંયા આવવું હોય તો આવી પણ શકો છો. તો બીજા પણ અહીંયા રક્ષિત સ્થળ છે તે વિશે જણાવી દઉં. આ સ્થળ આપણા વારસાનો મહત્ત્વનો હિસ્સો છે અને ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતન સ્થળો અને અવશેષોના કાયદા અંતર્ગત 1965 ગુજરાત અધિનિયમ ક્રમ 25ના સ્થળ નુકસાન કરતા, એના નાશ કરતા, એના કોઈ પણ ભાગ હટાવતા તમને 5,000 રૂપિયાનો જુર્માનો બની શકે છે. એટલે તમે આ જગ્યા પર આવો તો કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરો. તમે આવીને આ જગ્યા પર ફોટા પડાવી શકો છો, રોકાવું હોય તો ઘડીક રોકાઈ પણ શકો છો, પણ કોઈ એવું આપણું પ્રાચીન પુરાતન તત્વો હોય તેને નુકસાન ન પહોંચાડવું. ચાલો ગુફાની અંદર જઈએ અને તમને નજારા બતાવી દઈએ. તો દર્શક મિત્રો, તમે કચ્છની મુલાકાતે આવ્યા હોય, કચ્છના પ્રવાસે આવ્યા હો, તો માતાના મઢથી આ સિયોટની ગુફા 25 કિલોમીટરના અંતરે આવી છે. અને લખપતથી તમારે સિયોટ ગુફાએ આવવું હોય તો તમારે 20 કિલોમીટર આ ગુફા આવી છે. અને આ ગુફામાં તમને પ્રાચીન જે બૌદ્ધ શૈલી છે તે જોવા મળે છે. અને ખૂબ જ પ્રાચીન ગુફા છે. ગુફાનો ઇતિહાસ તમારે જાણવો હોય તો અહીંયા આગળ એક બોર્ડ છે, તેમાં તમે ઇતિહાસ જાણી શકો છો. અને તમારે આ જગ્યા પર આવવું હોય તો ગૂગલ મેપની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં અમે મૂકી દઈશું, જેના સહારે તમે આ જગ્યા પર આવી શકો. માતાના મઢથી લખપત કિલ્લા તરફ તમારે જવું હોય તો જમણી સાઈડે એક રસ્તો આવશે. તે રસ્તામાંથી લગભગ 9 કિલોમીટરનો રસ્તો છે સિંગલ પટ્ટીનો, તેમાંથી તમે આ સિયોટની ગુફાએ જઈ શકો છો. Thank you.
ગુફાની અંદર છીએ અને તમે જોઈ રહ્યા છો ગુફાની અંદર આપણે જ્યારે એન્ટ્રી કરીએ છીએ ત્યારે બે સ્તંભ આવે છે. સ્તંભની બાજુમાં એક જગ્યા થોડીક જગ્યા છે, જગ્યામાં આપણે જે દેશી ગોઠલા કહીએ છીએ ગોખલા બનાવ્યા છે પાંચ, અને દિવાલમાં પણ ઘણા એવા કોતરણી કામ પણ કરેલું છે. દિવાલ આપણે કેમ દિવાલની અંદર કોતરણી કામ કરીએ, એવું જ કામ આ ગુફામાં પણ કોતરણી કામ કરેલું છે. અને બીમની વાત કરીએ તો બહુ જ મોટા બીમ છે, તમે જોઈ રહ્યા છો આ પહેલો બીમ છે. અને આ પાછળ બીજો બીમ છે. અને આ ગુફાની અંદર ચમગાદર પણ તમને જોવા મળે છે, જેને આપણે દેશી ભાષામાં ચીપા કહીએ છીએ. તો અમુક અમુક ચમગાદર પણ છે. અને આ ગુફાનો જે કલર છે તે કલર મને બહુ જ સારો લાગ્યો છે. આ ગુફાનો કલર અલગ અલગ નવરંગી કલર હોય તે રીતનું આ તમે જોઈ રહ્યા છો, પાછળ અલગ અલગ કલરનું એ દ્રશ્યો તમે જોવા મળે છે. તો તમે લખપત જતા હો તો લખપતની પહેલાં જ આ ગુફા આવે છે. આ ગુફાની ગૂગલ મેપની જે લિંક છે તે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેના સહાયે તમારે જગ્યા પર આવવું હોય તો તમે આવી શકો છો. તો અત્યારે ટુરિઝમની વાત કરીએ તો અત્યારે એક ઘણી ગાડીઓ આવી હતી તે જતી રહી છે. અત્યારે હું ને દિલીપભાઈ બે બંને છીએ અહીંયા, અને થોડાક ફોટા પાડીશું, પછી આપણે લખપત જવાના છીએ. તો ગુફાની વાત કરીએ તો મને બહુ સારી લાગી છે. પ્રાચીન ગુફા છે, અહીંયા ઘણા ચિત્ર પણ ગુફામાં એવા દોરેલા છે, અમુક ભાષામાં પણ લખેલું છે જે ભાષા આપણને નથી આવડતી, બહુ પ્રાચીન ભાષા છે. અને દિલીપભાઈ કેવું લાગ્યું આ ગુફામાં આવીને? મજા આવે, સારું છે. પ્રાચીન સ્થળની વાત કરું તો તમે પહેલા કોઈ પ્રાચીન સ્થળે ગયા છો કોઈ ગુફામાં? પહેલી વાર આવ્યો છું આજે આ ફેરે, કોઈ દિને થી આવ્યો. ગુફા બહુ સારી છે અને એના લખાણ બહુ અલગ જાતનું, આપણે વાંચી ન હોય કે એવું અલગ જાતનું લખેલું લખાણ છે એનું બધું. તો દર્શક મિત્રો હવે આપણે થોડોક સમય અહીંયા ફોટા પાડીશું અને પછી નીકળી જઈશું. આપણે જવાનું છે લખપત. તો લખપત ત્યાં ગુરુદ્વારા છે, ત્યાં આપણે થોડોક ટાઈમ રોકાઈશું અને પછી લખપતનો જે કિલ્લો છે તે પણ એક્સપ્લોર કરવાનો છે.